લોકસભાનું ઇલેક્શન જે છે અને મતદારો જે છે તેનો મિજાજ ક્યાંક શું છે અને કેવા પ્રકારનો વિકાસ અત્યાર સુધીમાં થયો છે અને હજુ શું શું આપણે આશા રાખી શકીએ મતદારોની શું આશા છે અમદાવાદના અમરાઈવાડી વિસ્તારની અંદરથી આપણે વાત જાણીશું હર્ષદભાઈ જે પ્રમાણે બે હજાર ચૌદ ઓગણીસ અને હવે ચોવીસ મતદાન કરવાનો સમય આવી ગયો છે કેટલો વિકાસ થયો છે વિશ્વના સૌથી મોટા લોકતંત્રની સૌથી મોટો આ ઉત્સવ એટલે આ લોકસભાની ચૂંટણી પાંચસો બેતાલીસથી વધુ સાંસદોને જે ચૂંટવાની જ્યારે તક આવી છે તો સ્વાભાવિક છે કે અમદાવાદના નાગરિકો પોતાના એવા પ્રતિનિધિને ચૂંટે કે જે સતત આપણા અમદાવાદની વાત દિલ્હી સુધી પહોંચાડે અને વિકાસને વરેલા હોય અને સાથે સાથે લોકોની સમસ્યાઓને પણ વાંચે આપે આશા રાખીએ કે ઘણો બધો વિકાસ થયો છે પણ હજુ પણ ઘણું બધું કરવાનું બાકી છે મણિનગર રેલવે ફાટક ઉપર ઓવરબ્રિજ બને અથવા અંડરબ્રિજ બને અને કેનાલનું કામ જે આપણે બે કિલોમીટર આગળ વધ્યું છે એ ઝડપથી પૂરું થાય અને આ વિસ્તારને મચ્છરોના ત્રાસથી મુક્તિ મળે અને એક સારો રોડ મળે અથવા તો બગીચો મળે તેવી જરૂર આશા જે ચૂંટાય એ પ્રતિનિધિ પાસે અમે રાખીશું અત્યારના અશોકભાઈ છે એને રિપીટ કરવામાં આવ્યા છે અશોકભાઈ ભૂતકાળમાં પણ સારા કામ કર્યા છે ચોક્કસ એમણે જે પ્રમાણે આપણે એમની કામગીરી રહી હશે અને જે પ્રમાણે લોકસભામાં અમદાવાદના પક્ષ રજૂ કર્યો હશે તેને લઈને મોદી સાહેબે જરૂર એમને રિપીટ કર્યા હશે એટલે સ્વાભાવિક છે કે કામ કરતા સાંસદને એક ફરી એકવાર તક આપી છે અમદાવાદના પૂર્વ વિસ્તારના લોકોનું આપણે સૌભાગ્ય છે આમ તો અમદાવાદ પશ્ચિમની વાત છે અમદાવાદ પશ્ચિમ કે અમદાવાદ પૂર્વ બંને લોકસભામાં જે પ્રતિનિધિ ચૂંટાય એ અમદાવાદ પશ્ચિમ અને પૂર્વની બધે સમસ્યાઓ અને સાથ સાથે લોકોની વાતો સંસદ સુધી ઉઠાવતા રહે તેવી જ આશા રાખીએ સાથે સાથે મહિલા સુરક્ષાની વાત કરવી જરૂરી છે કારણ કે મહિલાઓ માટે ગુજરાત સેફ ગણાય છે મહિલા સુરક્ષા રાત્રે અમે બધે બહાર નીકળી શકીએ છીએ પહેલા તો બહુ નીકળાતું નતું હવે તો બાર એક વાગ્યા સુધી અમે બહાર ફરી શકીએ છીએ એટલે મોદી સાહેબ સુરક્ષિત છે છોકરીઓને કોઈને બહાર જવાનું

ત્રણથી ચાર નવી કોલેજો ખુલી ગઈ છે જે મને બહુ જ ગમ્યું છે કે જે અમારે લેડીઝને જવા મળતું નહોતું કે ચલો ભણવાનું તો બહુ નદી પાર જવું પડશે કે સિટી એરિયામાં જવું પડશે તો મા બાપ એટલી દૂર મોકલી નહોતા શકતા અને હવે તો ઘરના આંગણે જ આવી ગઈ છે કોલેજો અમારા ખોખરા એરિયામાં જ બી બે કોલેજો છે આઈઆઈટી રામ છે શાસ્ત્રી છે એટલે ભણતર ક્ષેત્રે જે બી કામ કર્યું છે મને ખૂબ જ ગમ્યું છે પછી મહિલાઓને અત્યારે પહેલાં ચૂલામાં લાકડા વીણવા પડતા અને એવી રીતે રસોઈ કરવી પડતી ધુમાડો ખાઈને પોતાનું હેલ્થને બહુ જ નુકસાન થતું પણ અત્યારે મોદી સાહેબ ઘણું બધું કરે છે યોજનામાં એ લોકો ગેસના બાટલા ફ્રી આપ્યા છે પછી ઘણી બધી યોજનાઓ છે પણ બસ આટલું જ કેવું છે અચ્છા તમારો સાંસદો તમને કેવા ગમે કારણ કે સાંસદો છે રિપીટ પણ ઘણા થતા હોય છે ઘણા લોકો જતાં બીજા બી આવ્યા છે તમારો સાંસદ તમને કેવી રીતે ગમે છે બસ અમારા સાંસદે અમારા એરિયામાં ઘણું બધું કામ કર્યું છે જે દેખાય છે પહેલા અર્બન હેલ્થ આટલા બધા નહોતા અત્યારે દરેકે દરેક જગ્યાએ કંઈ પણ કામ હોય તો ફ્રીમાં આપણી દવા દારૂ થઈ જાય છે એટલે ઘણું કામ કર્યું છે જે દેખાય છે અમને અમારા આટલા સમય દરમિયાન અચ્છા અમદાવાદ યુનના વિકાસની વાત કરીએ કે અમદાવાદમાં ત્રણ ત્રણ મોટા એવા સાંસદો છે કે આપણે ગાંધીનગરની વાત કરીએ પૂર્વ પશ્ચિમની વાત કરીએ વિકાસ જે છે ચોચરફ દેખાય છે આપ શું માનો છો સો ટકાની વાત છે ભાઈ વિકાસની તો કારણ કે મોદી સાહેબે જ યોજનાઓ જેવી બધી બનાવી છે કે નીચે અને પાર્ટી એવી છે કે નીચે સુધીના બધા જ લોકોનો વિકાસ કરે એવું માને છે એટલે નાની મોટી ઘણી બધી યોજનાઓ છે જ્યારે ખોખરા વોર્ડની વાત કરું તો બેને કીધું એમ કે ખોખરા વોર્ડમાં કોલેજો નહોતી એવા સારા રોડ નહોતા અત્યારે તમે જુઓ તો ડેન્ટલ કોલેજ છે આઈઆઈટી રામ છે કેકાશાસ્ત્રી કોલેજ છે અર્બલ હેલ્થ સેન્ટર છે નજીકમાં હોસ્પિટલો છે તો આ બધો એક વિકાસ છે અને આગળ જ્યાં સુધી મોદી સાહેબ છે ત્યાં સુધી આ વિકાસ અવિરત રહેવાનો જ છે કે અને બીજો એટલા બધા બન્યા છે કે જે ટ્રાફિકની સમસ્યા હોય અત્યારે જેટલા પણ બ્રિજોનું કામ ચાલે છે આગલા પાંચ વર્ષમાં એની આપને ખબર પડશે કે આ વિકાસ ક્યાં પહોંચ્યો છે બુલેટ ટ્રેન છે મેટ્રો ટ્રેન છે જે બુલેટ ટ્રેન તો અમને અહીંથી આમ બારીમાંથી દેખાય છે અમારા નજીક એટલી જ છે અને દરેક રેલવે સ્ટેશનોના અમૃત રેલવે સ્ટેશનો જે સાહેબના નેતૃત્વમાં અમૃત રેલવે સ્ટેશનો બનવાના આ લોકોને ખબર પડશે કે આપણે એરપોર્ટ જોતા હતા પણ હવે લોકો હવે રેલવે સ્ટેશનો જોવા આવશે એના માટે થઈને અમે વારે ને વારે ફરીન ફરીન મોદી સાહેબને લાવીશું દરેક જનતાનો એક જ અવાજ છે કે અપકી બાર મોદી સરકાર ઓર અપકી બાર ચારસો પાર જે પ્રમાણે પ્રાથમિક સુવિધાની વાત કરવામાં આવે પૂર્વ કે પશ્ચિમ જે પ્રમાણે બગીચાઓ છે રોડ રસ્તા જે છે એના કેવી રીતે જુઓ છો હાલના તબક્કે નજીકની અંદર જો જોઈએ તો અમારી કેનાલ જે છે એ વર્ષોથી કચરાપટ્ટીની જેમ જ વપરાતી હતી પણ દર વર્ષે એના માટે લાખો રૂપિયા ખર્ચી અને સફાઈ કરવાનો કાર્યક્રમ થતો હતો હવે અત્યારે કંઈક બજેટ પાસ થઈ ગયું છે એટલે અમે આશા રાખીએ છીએ કે આ નવી સરકાર જ્યારે ચાલુ થાય ત્યાં ત્યારે આનું કામ સરસ ચાલુ થઈ જાય અને એ કેનાલની ઉપર બગીચા કે જે કંઈ સારી સાંસ્કૃતિક કાર્યક્રમ થઈ શકે એવી વ્યવસ્થા બની શકે તો શું છે કે આજુબાજુના બધા જ વિસ્તારના રહીશોને મચ્છર અને કચરા પેટી એટલે કચરાથી રાહત મળી જાય અને એક વિકાસ સારું કામ થાય તમે અત્યાર સુધીમાં ઘણી વખત મતદાન કરી ચૂક્યા છો પણ ઘણા બધા એવા યુવાઓ છે જે પ્રથમ વખત મતદાન કરવાના છે એવોને શું કહેશો પ્રથમ વખત જે મતદાન તરીકે ઉભર્યા છે એ લોકોને એક જ વસ્તુ કહેવા જેવી છે કે ભાઈ તમે લોકો અત્યારે માર્કેટની અંદર વિકાસ કોને કહેવાય અને સાચો વિકાસ આપણે જુએ છે ખાલી કાગળ ઉપરનો વિકાસ છે એની જરૂર નથી પણ સમાજને ઉપયોગી જે વિકાસ થતા હોય એની અંદર આપણે સહભાગી થવા માટે આપણા જૂના સાંસદોએ જે રીતે સારું કામ કરીને આપણે કાર્યને આગળ ધપાવેલું છે એને એને ફરી પૂરજોશથી આપણે આગળ વધારી શકીએ એના માટે આપણે આપણા માનીતા અને જે ખરેખર સારું કામ કરે છે એવા સાંસદને ચૂંટીને આગળ મોકલવા જોઈએ ગુજરાતના વિકાસની વાત કરવામાં આવે ઔદ્યોગિક ક્ષેત્રે હોય કે કોઈ પણ ક્ષેત્રે મેડિકલ ક્ષેત્રે તમામ ક્ષેત્રે પણ ગુજરાતનું નામ ક્યાંક ધીરે ધીરે વિદેશોમાં પણ આગળ વધી રહ્યું છે ગુજરાતના વિકાસને લઈને તમે કેવી રીતે જોવો છો એકચ્યુલી હું અહીંનો જ રહેવાસી છું ને અહીંયા જ જન્મ થયો છે મારે જેને કહેવાય કે યજ્ઞેશ શિરસેકર મારું નામ છે ગુજરાત મોદી સાહેબ જેને કહેવાય કે અમારા મણિનગરના જ છે અને મગ મણિનગરમાંથી જ ચૂંટાઈને આગળ આવેલા છે એટલે સુધી બરોબર છે રાષ્ટ્રપતિ જેને કહેવાય કે વડાપ્રધાન બની ગયા છે કહેવાનું તત્પર એટલો છે મોદી સાહેબ જ્યારે બે હજાર ચૌદથી આવ્યા છે ત્યારથી વિકાસમાં જેને કહેવાય ગુજરાતનું ડે બાય ડે વધતો જ જાય છે વિકાસ ચાહે રેલવે હોય ચાહે જેને કહેવાય કે તમારે કોઈ ફરવાના સ્થળો હોય ચાહે તમારે એસ બસ બસો હોય રોડ હોય લાઇટ સ્ટ્રીટ હોય કે ગટરનો પ્રોબ્લેમ હોય કે પછી બીઆરટીનો પ્રોબ્લેમ બુલેટ ટ્રેનનો પ્રોબ્લેમ જેને કહેવાય કે પ્રોજેક્ટ આવી ગયો છે ગાંધીનગર એટલું બધું વિકસિત કરી દીધું છે કે આખા ઇન્ડિયાની બહારથી લોકો આખા વર્લ્ડમાંથી લોકો બિઝનેસ આઈટીના હબ તરીકે એટલું બધું મોદીજીએ કામ કર્યું છે કે વિદેશથી લોકો ઇન્વેસ્ટ કરવાયા છે અને વિદેશના લોકો આજે ઇન્વેસ્ટમેન્ટ અહીંયા કરી રહ્યા છે તો નેચરલ વાત છે કે ભાઈ ગુજરાતના માણસોને અને ભણેલા ગણેલા બધાનો કેટલી બધી સર્વિસો મળે અને કેટલું જ સારું કામ છે સારામાં સારું કામ કર્યું હેલ્થ માટે જેને કહેવાય કે પંદર પંદર હજાર રૂપિયા સુધીનું મોદી સાહેબે જેને કહેવાય કે લોકોને જેને કહેવાય કે કાર્ડ બનીને આપ્યા કે હેલ્થ માટે સ્કૂલો માટે તો સ્કૂલો સારી બને છે સ્કૂલોની અંદર જે નબળા વિદ્યાર્થીઓ છે જેની પોઝિશન નથી એ લોકોને અગિયારસો અગિયારસો રૂપિયા જેને કહેવાય કે દર મહિને આપવાનું ચાલુ કરજે જે નીચલા વર્ગના ખેડૂતો છે એમને છ છ હજાર રૂપિયા મોદી સાહેબે આપ્યા છે એટલે દરેક રીતે મોદી સાહેબે ગુજરાતને આજે નહીં આજથી જેને કહેવાય કે જ્યારથી ચૂંટાય છે ત્યારથી આજ દિવસ સુધી હવે નવી ચૂંટણી આવે એમાં પણ એમના જેને કહેવાય કે બહુ બધા પ્રોજેક્ટો છે બાપુના કહેવાનો મતલબ ગુજરાતમાં એટલે ગુજરાત તો આજે જેને કહેવાય કે આખા ઇન્ડિયામાં ફર્સ્ટ નંબરનું અને એમાંય મોદીજીનું મણિનગર જેને કહેવાય કે અમદાવાદ જેને કહેવાય એ તો બહુ વિકસી ગયું છે એટલે બહુ સારો વિકાસ છે અને બહુ સંતોષ છે અમને લોકોને કે ભાઈ આવે તો નેક્સ્ટ ટાઈમ જેને કહેવાય કે હવે આપણે મોદી સાહેબ જ આવે અને એમના નેતૃત્વ હાથ નીચે જ અમારે જેને કહેવાય કે વિકાસ જોઈએ બસ એટલી જ અમારી જનતાને અપીલ છે અને આ ફેરી ધ્યાન દઈને ચારસો પાર આપણા બાપાની ચૂંટણી ચૂંટણીમાં ચૂંટાય અને મોદી સાહેબની જય હો જય શ્રી રામ જય શ્રીરામ રામ સમયે ફંડ રિલીઝ પણ નહીં કરવામાં આવ્યું તો એવું પણ આપણા ધ્યાનમાં હશે આપણો મારો સવાલ એ છે કે હવે આપણે શું ધ્યાન રાખીશું પબ્લિક કેવું છે કે બધું ભૂલી જાય છે વોટ આપવા જાય એટલે અમદાવાદની પબ્લિક હોય કે ગુજરાતની પબ્લિક આપણે શું ભૂલવાની આદત પડી ગઈ ટેવાઈ ગયા છે આપણે કોરોનામાં આટલા હેરાન થયા ટાઈમસર આપણે એમ્બ્યુલન્સ નહીં મળી રેમ રેમડેસિવિર ઇન્જેક્શન નહીં મળ્યું ખાટલા નહીં મળ્યા બાટલા નહીં મળ્યા તો બી આપણે બધું પબ્લિક ભૂલીને પછી વોટ કરે છે એટલે હું તો એક જ કહું છું જ્યારે પણ વોટ આપવા જાઉં જે બી ઉમેદવારને વોટ આપો આ બધા બેકારી રોજગારી મોંઘવારી વિસ્તારમાં જેટલી સમસ્યા છે એ મુદ્દા યાદ કરીને વોટ આપો અને જ્યારે પણ ભાજપના ધારાસ એમ વોટ માંગે છે પબ્લિકની આગળ ત્યારે એવું કહે છે કે માન્ય વડાપ્રધાન સાહેબે આ કર્યું પેલું કર્યું અરે માન્ય વડાપ્રધાન સાહેબે જે કર્યું એ અમે જોઈએ જ છે પણ તમે વરરાજા છો ઉમેદવાર છો અમારો વરલાડા તમે શું કર્યું તન તણ ટમ પંદર વર્ષ એનું તમે કહો આપણે આપણી બેબીને પરણાવવા માટે છોકરો જોવા જઈએ તો આપણે પહેલાં વરલાડો જોઈએ છે કે સસરાને જોઈએ સસરાને જોઈને આપણી દીકરી આપીએ છીએ એટલે મારે પબ્લિકને જ કહેવાનું કે ઉમેદવાર જો એ લાયક છે કે નહીં પછી તમે વોટ આપો ઉમેદવાર કોઈ પણ પક્ષનો હોય પરંતુ મહિલા તરીકે હું એવું પણ માનું છું કે જયારે આપણે ઘર પરિવાર જોઈને જ લગ્ન કરતા હોય છે તમે શું માનો છો દીકરાને દીકરા પહેલા આપણે મા બાપને જોતા હોય છે તમે એવું માનો છો કે આપણા જે વિકાસના કાર્યો થયા છે એને લઈને લોકો અત્યારે ખુશ છે પબ્લિક બહુ હોશિયાર છે પબ્લિકને બધી ખબર પડે છે કે કોને વોટ આપો અને કોને ના આપો આપણા રામ લલ્લા આટલા વર્ષથી આ જગ્યા હશે ને ખબર હશે કે આપણા રામ લલ્લા તંબુમાં હતા અને જ્યાં હજારો વર્ષથી આ કે ભગવાન તડકામાં તપતા હતા ત્યારે તો એ પબ્લિક અત્યારે દેખાય છે એક આટલા વર્ષો પછી બેસાડ્યા છે ભારતીય જનતા પાર્ટીની સરકારનું જ કામ છે મોદી સાહેબનું કામ છે અને હવે રામનવમી આવી રહી છે પબ્લિક બધી પબ્લિકને ખબર પડે છે પબ્લિક કોઈ હવે જે કહેતા હતા પેલા અંગૂઠો કેતા ત્યાં મારતા હતા હવે પબ્લિક એવું નથી કરતી પબ્લિકમાં હવે સમજણ છે અને પબ્લિક જોઈ વિચારી અને સમજીને જ પોતાનો વોટ આપે છે અને પોતાના નેતાને ચૂંટીને લાવે છે એટલે કે મતદાન કરતી વખતે તમામ લોકોએ એ પણ ધ્યાન રાખવું જોઈશે કે પોતાના જે ઉમેદવાર છે કેવો અને કેવા કામ કર્યા છે અને તેને ધ્યાનમાં રાખીને મતદાન કરવું જોઈએ તેવો અમરાઈવાડીના લોકો જે છે તે માની રહ્યા છે કેમેરામેન રાહુલ વાઘેલા સાથે મેહુલ દુદ્રેજીયા મંતવ્ય ન્યૂઝ અમદાવાદ ચોક્કસની વાત કરીએ તો કિસાનોને પણ ઘણા બધા લાભો મળ્યા છે આપણી સાથે અન્ય એક આગેવાન છે આપણે એમની સાથે વાત કરીશું બનાસકાંઠામાં અત્યારે લોકસભાની ચૂંટણી ચાલી રહી છે પ્રચાર પ્રસાર પણ ચાલી રહ્યો છે શું કહેશો આપના આપનું નામ છે નામ ગણેશ હોય છે બનાસકાંઠામાં પ્રથમ વખત એક શિક્ષિત મહિલાને ટિકિટ આપવામાં આવી છે જે ગલબા કાકાની પૌત્રી છે જે બનાસડીની સ્થાપના કરી હતી બનાસડીનું ના લીધે જિલ્લાના ઘણા લોકો જિલ્લાના લોકોને રોજગારીનો પ્રશ્ન હલ થયો છે અને બનાસકાંઠામાં જે પ્રાણ પ્રશ્ન હતો પાણીનો એ મોદી સાહેબના આવ્યા પછી જે નબતા યોજનાના કરવાના હતા એ પહેલાં જ અઠવાડિયામાં મોદી સાહેબ પહેલું કામ એ કર્યું અને એ કામ કર્યા પછી પૂર્ણ કક્ષાએ નર્મદા ડેમ ભરાવા માંડ્યો અને બનાસકાંઠાની તરસી ભૂમિને પાણી મળતું થયું બનાસકાંઠાના લગભગ બધા જ પશ્ચિમના બધા જ જિલ્લાઓ તાલુકાઓને પાણી મળતું થયું છે નર્મદા યોજનાના લીધે લોકો સમૃદ્ધ થયા છે ખેડૂતો ખેડૂતોને જે ખેડૂત સન્માન નિધિના લીધે આઠ રૂપિયા વર્ષે મળતા થયા છે એના લીધે ખેડૂત પોતાના રાણે સિઝનના પાક નિયમિત સારી રીતે લઈ શકે છે અને ખેડૂત એના લીધે ખૂબ જ સમૃદ્ધ થયો છે બનાસકાંઠામાં બીજું શું ગરીબોને પોતાનું ઘરનું ઘર પછી ઘરની અંદર નળસે પાણી પછી રસોડા માટે ફ્રી ગેસ કનેક્શન પછી ટોયલેટ તેમજ છેલ્લા કેટલા વર્ષોથી કોરોના સમયથી જ ફ્રી રાશન મળતું થયું છે એટલે માણસને જીવવા માટે જે જરૂરિયાત છે અનાજ પાણી ટોયલેટ અને ઘર આ બધી જ જરૂરિયાતો મોદી સાહેબના સમયમાં બનાસકાંઠાના જિલ્લાને પણ મળતી થઈ છે તેથી બનાસકાંઠાની જરૂરિયાતો ગરીબોની પણ પૂરી થઈ છે અને ખેડૂતો પણ પોતાના નર્મદા યોજનાના લીધે સમૃદ્ધ થયા છે ચોક્કસથી વાત કરીએ તો કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની ઘણી બધી યોજનાઓનો લાભ અત્યારે બનાસવાસીઓને પણ મળી રહ્યો છે ત્યારે આપણી સાથે અન્ય એક આગેવાન છે આપણે વાત કરીશું અત્યારે બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે શું નામ છે આપનું અને શું કેશો આપ જય શ્રી રામ હું સરદારભાઈ ચૌધરી બનાસકાંઠાનો છું મોદી સાહેબની વાત કરીએ તો શું કહી એમના વિશે બધું જ શકાય છે એમનામાં એક મહાપુરુષ તરીકે છે રહી વાત કોઈ પણ દેશની ગણવી હોય તો એનો ત્રણ પાસો મજબૂતો હોવો સ્વાસ્થ્ય શિક્ષણ અને સંરક્ષણ સંરક્ષણ ક્ષેત્રે એમને હરણફાળ ભળી છે આજે બધા સંરક્ષણ સાધનો આપણે ફોરેન લાવતા હતા એની જગ્યાએ બધું જ મેન્યુફેક્ચર આપણા ભારતમાં થવા મળ્યું છે શિક્ષણ ક્ષેત્રે ગણીએ તો બારમા સુધી બહેનોને ભણાવવાનું મફત કર્યું છે એમને બસમાં આવવા જવાનું મફત છે બરાબર પછી ગ્રાન્ટો આપવામાં આવે છે એવી રીતે સ્વાસ્થ્યની વાત કરીએ તો મા અમૃતમ દસ લાખ સુધીનો દરેક ગરીબો ગરીબ માણસ પણ એનેથી વંચિત ન રહી શકે એની દવાઓ લઈ શકે બીજી વાતો કરીએ તો વિશ્વ ફલકો ઉપર એક આગવું સ્થાન ધરાવે છે મોદી સાહેબ ભારતને કોઈ ગણતું નહીં સાફ સફાઈ દેશ ગીનતે થાય એ અત્યારે મોદી સાહેબ એક સિંહની જેમ આગળ વધે છે લાગે છે જ્યાં મોદી સાહેબ ત્યાંથી લાઈન શરૂ થાય છે એ પણ આપણે બધા જાણીએ છીએ વાત પાંચસો વર્ષ જૂનું આપણે મંદિર બનાવવાનું રામ મંદિર એ પણ બનાવ્યું ત્રણ તલાક જેવો મુદ્દો જેને કોઈ સ્પર્શી ન શકે એ પણ એમને હલ કર્યો ત્રણસો ની કલમ જે એક સળગતી હતી જેને કોઈ છૂઈ ન શકે એ કલમ પણ એમને હટાવી આવા અનેક કાર્યો છે ગુજરાતની વાત કરીએ તો જયારે મુખ્યમંત્રી તરીકે આવ્યા ત્યારે ગુજરાતમાં લાઈટ ખાવા ટાઈમે બેઠા હોય તોય ના હોય બપોરના સમય મહેમાન આવે ન હોય અત્યારે ચોવીસ કલાક લાઈટ મળે છે આનાથી અનેક વિકાસો થયા છે રહી વાત અહીંના ઉમેદવારની તો અહીંના ઉમેદવાર એમણે એક શિક્ષિત મહિલા પસંદ કરી છે રેખાબેન એટલે ખૂબ ભણેલા છે અને રેખાબેનનું વર્ચસ્વ અત્યારે જિલ્લામાં એટલું ચાલ્યું કદાચ થી આઠ લાખના વોટે એ જીત છે એવી અમારી અપેક્ષા છે ચોક્કસથી વાત કરવામાં આવે તો વીજળીના પ્રશ્નો હોય કે અન્ય પ્રશ્નો હોય શિક્ષિત ઉમેદવાર છે એટલે મોટી અત્યારે લોકોમાં એક જ વસ્તુ છે કે મોદી સાહેબ મોદી સાહેબ અને મોદી સાહેબ એટલે આપણે સાથે અન્ય એક આગેવાન છે આપણે એમની સાથે વાત કરીશું અત્યારે લોકસભાની ચૂંટણી ચાલી રહી છે બંને પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર શરૂ કરવામાં આવે છે શું કહેશો અત્યારે પ્રચાર જે બંને સાઈડ પર થઈ રહેલો છે એમાં એક આપણે વાત કરીએ આપણે ભાજપ નહીં તો જે ભાજપની સરકારના જે અત્યાર સુધીના જે પ્રયત્નો હતા અત્યારે જે દુનિયાના જે મોટા દેશો જે છે અત્યારે ભારત તરફ જે નજર રાખી રહ્યા છે એક સમય એવો હતો કે આપણો દેશ ક્યાંય પછાત હતો અત્યારે અત્યારે દુનિયાના છે ફલક ઉપર બેઠો છે અને જે લોકો અત્યારે અત્યારે તમે જોવો તો નવો એઆઈ સેક્ટર ઉપર જે અત્યારે કામ થઈ રહ્યું છે પછી જેમાં ભાઈ કીધું કે સંરક્ષણનું જે જો અત્યારે આપણે એક્સપોર્ટ કરી રહ્યા છીએ અને એમના છતાં પણ એમનું જે નવું વિઝન છે જે સીએ લાગુ કરવાનું જે છે જે ફ્યુચરમાં એમનું પ્લાનિંગ છે જ

બંને ઉમેદવારો દ્વારા પ્રચાર પ્રસાર પૂરજોશમાં ચાલી રહ્યો છે શું કહેશો આપ આ ચૂંટણી આજની આજના સમયમાં મોદી સાહેબનો ખૂબ જ મહત્વ છે એમને વિકાસનો પણ કામો કર્યા છે એમને જે ઉમેદવારની પસંદગી કરી છે એ પણ યોગ્ય લાયકાતવાળા કારણ સંસદની અંદર તો ગુજરાતી ચાલતું નથી એ તો હિન્દી અથવા ઇંગ્લિશમાં બોલવું પડે એટલે પાવરફુલ વ્યક્તિ અને જે પીએચડી હોય કે જે ડૉક્ટરની પદવી ધરાવે છે બીજું કે આખા જિલ્લામાં મારું નેટવર્ક છે બનાસકાંઠા જિલ્લામાં હતો એટલે બેંકમાં હતો એટલે આખા જિલ્લાનું મારું નેટવર્ક અને હું મારી રીતે આખા જિલ્લાનો પણ પ્રચાર પ્રસાર કરી રહ્યો છું એમાં બેનનું મહત્વ ખૂબ જ છે અને આ બેન પાંચ લાખ થી સાત લાખ ની લીડ લેશે એવો મારો અંદાજ છે બીજું કે જે કોંગ્રેસના સિનિયર આગેવાનો હતા ધારાસભ્યો હતા

જે રાડી રાડ બહેરા હોય એ પણ જીવી શકે છે અને વિકાસ યોજના આજની તારીખે એટલું વટ વૃક્ષ બનાસ ડેરી બની છે અને બનાસ ડેરીના ચેરમેન શંકર વિ સાહેબે આજની તારીખે ખેડૂતોને એટલો વધારે નફો પણ આપ્યો છે જેથી લોકો ખુશખુશાલ છે અને બેન એક હજાર ટકા જીતવાના છે એમાં કોઈ તકલીફ નથી અને પાંચ થી સાત લાખની લીડથી જીતશે એવો મારો અંદાજ છે અને હું મને આખા રિપોર્ટ જિલ્લાના પણ મળે છે ચોક્કસથી બનાસકાંઠા જિલ્લામાં

સિત્તેર થી એસી ટકા લોકો છે જે પોતાનો મત ભાજપ ને આપવા માટે પોતાનો ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે રમેશ પટેલ મંતવ્ય ન્યુઝ બનાસકાંઠા લોકસભા બે હજાર પડઘમ વાગી ચુક્યા છે જુનાગઢ લોકસભા બેઠક નું એક એવું સ્થળ કે જે પ્રવાસન સ્થળ તરીકે વિખ્યાત છે સાસણ ને જ્યાં લાખો ની સંખ્યામાં જે પર્યટકો છે તે અહીં સિંહના દર્શન કરવા આવી પહોંચે છે તે જ ગામમાં આપણા આજે આવી પહોંચ્યા છે અને ત્યાં આપણે સ્થાનિક લોકો સાથે વાત કરશું કે કઈ રીતનો વિકાસ છે તે શાસનમાં થયો છે આપણી સાથે એક યુવાન છે શું કહેશો લાખોની સંખ્યામાં અહીં પ્રવાસીઓ આવે છે કેવો વિકાસ થયો છે અને શું સમસ્યાઓ છે અહીંયા શાસણ ગીરની અંદર ટુરિસ્ટ પોઈન્ટ જે છે જે ગીર અભ્યારણ જેને કહેવામાં આવે છે તો અહીંયા વિકાસ દરમિયાન બહુ સારો વિકાસ છે જે આપણી સરકાર છે ભાજપ સરકાર એમના દ્વારા પણ અહીંયા સારો વિકાસ કરવામાં આવે છે જેમના ઘડવૈયાઓ નેતાઓ જે છે એમ પણ સારું કામ કરી રહ્યા છે તો આજે લોકસભાની ચૂંટણી આવનારી છે જેમના ઉમેદવાર જે શાસણ બેઠક ઉપરથી લડી રહ્યા છે એવા ઉમેદવાર શ્રી અમારા રાજેશભાઈ ચુડાસમા જે શાસણ ગીર ગામ દત્તક લીધેલું છે જે એ દત્તક લીધેલ પહેલા બી એમનું સારું કામ હતું અત્યારે બી સારું છે અને ગીરની અંદર વિકાસની વાત તો વિકાસ અહીંયા ગીર ટુરિસ્ટ માટે તો અહીંયા ટુરિસ્ટને ફરવા લાયક સ્થળ છે તો અહિયાં ઘણી બધી જગ્યાઓ એવી છે તો જે ગવર્નમેન્ટે અહિયાં જે અહીંયા સાસણથી 2 કિલોમીટર નજીક એ સનસેન પોઈન્ટ પણ બનાવેલો છે તો એ પણ એક ટુરિસ્ટ માટે ફરવા લાયક સ્થળ છે બીજું છે દેવડિયા પાર્ક તો એક પણ એ સ્થળ જ છે પછી એક જે ગીર છે તો અહિયાં પણ ટુરિસ્ટને ઘણી બધી સુવિધાઓ અત્યારે ઉપલબ્ધ છે અને ઘણી બધી નથી તો એ બધી આવનારા સમયમાં ધીમે ધીમે થશે આપણી સાથે અન્ય લોકો છે આપણે તેમની સાથે વાત કરજો શું કેશો અહિયાની મુલાકાત ક્યારે આવ્યા છે હવે કેવા સાંસદ ની ઈચ્છા રાખો અત્યારે જે સાંસદ છે તો આવે જ છે મુલાકાત લેવા માટે અને રોજગાર પણ સારામાં સારું છે હા એસે તો ચાલશે

એટલે જેટ મોટે બધું સારું છે પણ તમે ગામની માલિપા તમે જાવ તમે રોડ રસ્તા તમે જાઓ બરાબર બહુ ભયંકર ખરાબ છે શું સાંસદ ને કોઈ વાર અહીંયા લોકોએ રજૂઆત કરી હશે આ બાબતે સાંસદના ધ્યાને હશે આ વાત કણાય રજૂઆત કરી છીએ કોઈ કાનમાં નથી લેતું હવે કેવા સાંસદની ઉમ્મીદ રાખો છો હવે કોઈ પણ સંસદ માં હવે થોડુંક ધ્યાન દીએ ગામનું છે ગામની કોઈ લોકલની આપણે બે રોજગારી દૂર થાય

અને એની કામગીરી પણ સારી છે એવું નથી કે નથી તો સારી રીતે કામગીરી પછી અહીંયા અમારે ટુરિઝમ જે એમાં પણ રોજ રોજગાર બધાને આપેલું છે અને સારી રીતે બધા રોજ રોજગાર કમાવે પણ છે પણ મેન ચીજ શું છે કે ગામની અંદર જે અમુક લોકો એવા છે કે રોજગારી નથી તો એ લોકોને રોજગારી મળે એવી અમારી વિનંતી છે તો જે રીતે લોકો અહીં જે ગાઈડ અને ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હોય છે તે લોકોને તો રોજગારી છે અને સાસણગીરમાં વિકાસ ઘણો થયો છે

તે નો વધુ વિકાસ કરે તેવી માંગ છે તે હાલ સ્થાનિક લોકો કરી રહ્યા છે ને મતદારો નો મિજાજ આજે આપણે શાસનથી સાંભળ્યો અમાર બખાય મંતવ્ય ન્યુ શાસન